પાંચમા નંબરનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે 10 47 ભાગ્યા કોટ 43 બરાબર 1. તો મિત્રો અમુક આ ક્વેશ્ચન આવા સૂત્રો છે કે 10 90 - a તો શું થઈ જાય, કોટ એ થઈ જાય. અને કોટ 90 - a હોય તો એ શું થઈ જાય, 10 થઈ જાય, બરાબર. એ રીતે સાઈન 90 - a હોય તો કોસ એ થઈ જાય, અને કોસ 90 - a હોય તો સાઈન થઈ જાય. એ જ રીતે સેક 90 - a હોય તો કોસેક થઈ જાય, અને કોસેક 90 - a હોય તો સેક એ થઈ જાય, બરાબર છે. આ સૂત્રો છે. સૂત્રોના પણ મિત્રો આપણે ત્રિકોણમિતિય જે પરિચય છે એના જે આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે એની અંદર સૂત્રો પણ બધા કેવી રીતે યાદ રાખવા ઇઝીલી એની ટ્રીક સાથે સમજાયેલા છે, એ પણ તમે જે રીતે યાદ કરી શકો છો. તો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરું મિત્રો, અહીંયા જુઓ 10 47 ભાગ્યા કોટ 43 બરાબર આપણે એક જવાબ લાવવો છે. તો કઈ રીતે લાવીશું, તો ગમે તેને એક ચેન્જ કરવું પડે. ઉપર 10 છે તો 10 નું 10 રહેવા દઉં. હવે અહીંયા 47 છે, હવે 47ની જગ્યાએ હું આવું લખી શકું કે 10 90 - 43 બરાબર 43. તો કઈ રીતે 90 માંથી 43 જશે મિત્રો, તો કેટલા વધશે, 47 જ વધવાના છે. એટલે કે 47નું ખાલી મેં અલગ રીતે લખ્યું, 47ની મેં અલગ રીતે કઈ રીતે લખ્યું, તો કે 90 - 43 લખ્યા બરાબર. અને નીચેનું તમે એમને એમ લખી દઉં છું કે કોટ 43. હવે સૂત્ર બની ગયું જુઓ આ કે 10 90 - a, જો 10 90 - a સૂત્ર શું થઈ જાય, કોટે. તો અહીંયા 10 90 - 43 તો સૂત્ર શું થઈ જાય, કોટ 43. કેટલા આવ્યું મિત્રો, અહીંયા 10 90 - 43 છે તો અહીંયા શું થઈ ગયું, કોટ 43. અહીંયા 10 90 - a હોય તો અહીંયા એ આવે, અહીંયા 43 છે તો અહીંયા 43 આવે, બરાબર છે. નીચે તો કોટ 43 છે, કોટ 43 છે જ બરાબર મિત્રો. તો એ કોટ 43 કોટ 43 ઉડી ગયા, તો જવાબ તમારો શું થઈ ગયો, 1 થઈ ગયો. માટે મિત્રો આ વિધાન પણ કેવું છે, સાચું છે.